ફેસ હા અમદાવાદી ક્રેઝ હા હા એટ રઘુવંશી કિંગ ઓફ ફેસ અરે વાહ હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. અત્યારે હું અમદાવાદ પહોંચ્યો છું. તો અમદાવાદમાં અત્યારે વાગ્યા છે લગભગ 5:30-6 વાગશે. અત્યારે મને નાસ્તો કરવાનું મન થઈ ગયું છે. તો પહેલાં તો નાસ્તાનું નામ પડે તો હું અત્યારે જાઉં છું રઘુવંશી દાબેલી ખાવા, જે આપણા હાર્દિકભાઈ સરસ મજાનો કચ્છનો ટેસ્ટ રાખ્યો છે, જાળવી રાખ્યો છે અમદાવાદમાં. તો આ જગ્યા છે હાથીજણ સર્કલ પાસે, એક્ઝેક્ટ બિલકુલ રોડ હાઈવે ટચ જ છે. રઘુવંશી દાબેલી કિંગ ઓફ ધ ટેસ્ટ. તો આપણે ત્યાં જવાના છીએ અને હાર્દિકભાઈ પાસે આજે પાછી દાબેલીની મજા લેવાના છીએ. આ તમે જે જોઈ શકો છો પાછળ હાઈવે, આમથી તમે આવો આમ સાણંદ જાય ને આ બાજુ સિટીમાં અમદાવાદ. ઘણા બધાની કોમેન્ટ હતી કે યાર કચ્છનો ટેસ્ટ અમદાવાદમાં મળી જાય તો બેસ્ટ છે. તો ભાઈ એ જગ્યાએ એ વિડીયો ઘણો બધો આપણો વાયરલ થયો છે અને મને હજી એવું છે કે મારે આ જગ્યાએ પાછું જવું જોઈએ વન્સ મોર. આજે અમદાવાદ આવ્યો છું તો હાર્દિકભાઈ પાસે મુલાકાત આપણે કરીએ અને મળીએ. ઘણા બધા હાર્દિકભાઈના ફોન આવ્યા હતા કે અમદાવાદ જ્યારે પણ આવો તો મારી શોપ ઉપર અવશ્ય મુલાકાત લઈ જાઓ. ચાલો રઘુવંશી દાબેલીમાં અને હાર્દિકભાઈની મોજ કરીએ. ચાલો હાર્દિકભાઈ પાસે આજે છે ને મળવાનું છે. અને હાર્દિકભાઈ કેમ છો? સીતારામ કેમ છો? જય જલારામ, જય જલારામ, જય જલારામ. આજે અમદાવાદ લેવો ને તમને આજે સ્પેશિયલ ખાલી મળવા માટે. 100%, 100%. કારણ કે તમારો વિડીયો અત્યારે ખૂબ વન નંબર ઉપર ચાલે છે ધીરે ધીરે. બસ તમારા આશીર્વાદ, જલારામ બાપાના આશીર્વાદ. અરે વાહ, તમે પાછા કચ્છનો ટેસ્ટ અહીંયા લઈ આવ્યા આપડે વિખાબેન હમણાં વિડીયો મોરબી માં આપડે ઉતાર્યો ત્યારે તમારો કોલ આવ્યો હતો મને. મારા મામા દીકરા, મામા દીકરા જયભાઈ, જયભાઈ મારા મામા દીકરા. અરે વાહ, તો આજે સમોસા પાઉં. ચાલો ભાઈ સમોસા પાઉં આજે ખાઈએ છે. કારણ કે ઈ અલગ વસ્તુ છે સમોસા પાઉં એટલે આખો અલગ કોમ્બિનેશન. ઈ કેથી કોમ્બિનેશન આવ્યું સાહેબ? બસ બજાક બજાક ઉપર આવતો થઈ ગયો. બજાક બજાક માં હા જી, સમોસા બહાર થી લાવતો તો બનાવતો, હવે જાતે બનાવવાનું ચાલુ કરી નાખ્યું. ઓ હાલો ભાઈ, ઈ તો આપણે ટેસ્ટ કરવાના છે ને, જોઈએ હાર્દિકભાઈ કઈ રીતના બનાવે છે અને સમોસા પાઉં ની મોટ લઈ જાય. હું મારે એક વાત તમને કરવાની હતી કે ફર્સ્ટ વિડીયો આપણે ઉતાર્યો એના રિલેટિવમાં કેટલા જણા અહીંયા લોકો આવ્યા ખાવા માટે? અઢળક લોકો આવ્યા. અઢળક રાજભાઈ લોકો, રાજભાઈના બ્લોગમાં વિડીયો જોયો, મજા આવી ગઈ. કે અચ્છા, ઘણા ઓળખીતા બી જાય, એક રૂટિન કરાક છે. હા હા, વિડીયો જોયો તમારો, મજા આવી ગઈ. ફોન કેટલા આવ્યા? ફોન ઓછો બધા, એક બેંગ્લોરના ઓળખીતા છે, બેંગ્લોરથી કોલ આવ્યો છે. હા હા, બાબુલાલ કરી લીધે, મારા પપ્પાના મિત્ર. બરાબર. એક ડોંબીવલી બોમ્બેથી ફોન આવ્યો હતો કે જ્યારે આવીશું અમદાવાદ ત્યારે મુલાકાત લઈશું 100%. બરાબર. અને અમદાવાદમાંથી તો આવ્યા જ છે ઘણા બધાના ફોન. હા, એટલે આઉટ સિટી માંથી ને એવા ખરા? આઉટ સિટી, ડોંબીવલી અને બેંગ્લોર બે જગ્યાએથી. અરે વાહ, હાર્દિકભાઈ આપણું કેવા છે? રોયલ, આ રોયલ સમોસા પણ
સમોસા પાઉં હા આમાં શું શું હોય આમાં હવે ઓનિયન કેપ્સિકમ ટામેટો ઓનિયન કેપ્સિકમ ને ટામેટો સમોસો બસ નીકળી જ રહ્યો છે આપણું ભાઈ સમોસો આવી રહ્યું છે અત્યારે ચીઝ સમોસા પાઉં ખાવાનું છે આજે કંઈક હા તૈયાર એમાં હજી પણ ચીઝ નાખી જાય હજી તો બાકી છે શેકવાનું હજી આને શેકશો હા હજી આને શેકવાનું ચીઝ મેલ્ટ થવું તમારા બટર તો પાવડા ભરી ભરી ના હો એ તો એનો ચોટ છે આવું ખાવું હોય દાડે ના ચડવું જોઈએ હા મેણું વાગે આપણે ભાઈબંધ તો હોય ને મેણું મારે જવાનું પેલા પણ નથી જવું આપણે આટલું દાડે ચડે એ મેણું નથી ગમતું એટલે ખવડાવવાનું દિલ થી આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો સેન્ડવિચ કમ સમોસા પાઉં સેન્ડવિચ કમ સમોસા પાઉં વાહ આ સેન્ડવિચ જેવું તમે કરી નહીં ઓને મીડિયમ મીડિયમ રાખું કે નીકું રાખું બસ વરસાદ કરી નાખો હા બટર તો બટર નો તો વરસાદ કરો જ જો સાથે ચટણી નો વરસાદ કરો આ શું નાખ્યું આ પેરી પેરી મસાલો પેરી પેરી મસાલો ઓરેગાનો ઓરેગાનો હા સાઉથ વેસ્ટ ડ્રેસિંગ કરીને એક છે શું છે સાઉથ વેસ્ટ ડ્રેસિંગ ફૂડ કોસ્ટ કંપનીની વસ્તુ છે હા હા બસ રેડી આ ચાટ મસાલો તમે પણ આવી આ હારી હારી આમ વસ્તુ દેખાડો છે પબ્લિકે કોઈ જોયું નહીં હોય આવું બોર્ડમાં જ નથી અમદાવાદ નહીં અમદાવાદમાં જ નથી આવું આ ખાવું હોય તો રઘુવંશીમાં જવું પડશે કોન્સેપ્ટ કોઈનો નથી કોઈનો છે જ નહીં આ વસ્તુ જો ભાઈ અલગ જ છે આજે છે ને ભાઈ હાર્દિકભાઈએ સરસ મજાના રોયલ સમોસા પાઉં આપણા માટે કર્યા છે પણ આ અલગ વસ્તુ છે યાર આવી વસ્તુ મેં હજી સુધી કે ખાધી નથી ને મેનુમાં નથી હાર્દિકભાઈ એવું કહે છે કે આ વસ્તુ કે તમે જોવા નહીં મળે મારે નાની બેટ લેવી જોઈએ આટલું તો આમ મોટું ભૂલશે ને આની વચ્ચે સમોસો ઉડો પછી એમના મસાલા એડ કર્યા છે ટેસ્ટ ને યુનિક જ છે અને માથે સોસીસ નાખ્યા છે પેરી પેરી મસાલો પછી ઓરેગાનો અને પીઝા જેવું લાગે હાજી ભાઈ એની પ્રાઇસ કેટલી છે 80 રૂપિયા 80 રૂપિયા હા ખાધા પછી બીજી ખાઈ એવું કોઈ આગળ બીજું શું નવું કરવું એ હાર્દિકભાઈ અહીંયા આવવું પડે ભાઈ તો મારાથી ઉઠશે એ નહીં હું તો રાજબીન ઘડી ઘડી બોલાવાનું જ છે હાર્દિકભાઈ ઘણા ટાઈમ ત્યાં ફોન કરે છે જેથી નો વિડીયો આવ્યો ને જેથી લગભગ 1 મહિનો થઈ ગયો એ વિડીયો ને મહિનો થઈ ગયો ને હાર્દિકભાઈ હજી એમ ક્યાં તમે અહીંયા આવો યાર મેં કીધું હું મને ટાઈમ મળશે ત્યારે હું ચોક્કસ પેલી અમદાવાદ મેન્ટર થઈશ ને પેલા તમારી આગળ આવી તો આજે રોયલ સમોસા પાઉની મજા લઉં છું અને હજી તો ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવાની છે એક એક ટ્રાય કરીએ આપણે આજે મેં તો રોયલ સમોસા પાઉં ખાધા અને આજે હું ખાવાનું છું સાથે હાર્દિકભાઈને ખવડાવવાના છે હાર્દિકભાઈ તમારી વસ્તુ તમને કેવી લાગી હું તો દીવાનો છું જ
હું દિવાનો બને સોત દુનિયા દિવાની બનશે. જો હાર્દિકભાઈ ટેસ્ટ કરે જો ભાઈ, ખવડાવીને ખવડાવે છે. રોજ ખાવા જોઈએ આપણને, પોતે ખાય છે અને બીજાને ટેસ્ટ કરીને ખવડાવે છે. બરાબર છે કે ઓકે છે કે નહીં? એટલે નામ નથી પડ્યું રઘુવંશી ટેસ્ટ ઓફ કિંગ, કિંગ ઓફ ટેસ્ટ, કિંગ ઓફ ધ ટેસ્ટ. હા જી, અમદાવાદમાં આવું સરસ સરસ આઈટમો તમે બનાવો છો, તમને વિચાર આવે છે ક્યાંથી? બાપા આપે વિચાર. હું આજે બીજી વાર આવ્યો તમારી આગળ, અને હજી દાબેલી તો ખાવાની જ છે. દાબેલી તો બોમ્બે સ્ટાઈલ તો અમદાવાદી સ્ટાઈલ. મને મસાલો ઉડે એટલે ઉતરસ આવી ગઈ. ફૂલ સ્પાઈસી અમદાવાદી સ્ટાઈલ આપણું થઈ ગયું ને? આ આપણું છે. અચ્છા, ચીઝ પેલા તીખી ચટણી, પછી ગ્રીન ચટણી, હા, ચાટ મસાલો, હા, પછી વડું, આ થયું આપણું ચીઝ વડાવું, અને ઉપરથી ફ્રાય કરવાનું બાકી જશે. હજી આને ફ્રાય કરવામાં આવશે, હા. એવું બટર તો આમ ઉડાડી ઉડાડી નાખવાનું. અહીંયા તમે આવશો ને, તમે આ એક જોઈને તમને ખુશ થઈ જશો. તો બટરમાં આંગ યાદ ઊભો જ નહીં રહે, ચાલુ ચાલુ રહેશે. રોજનું બટર કેટલું જતું હોય છે? 8-9 કિલો. 8-9 કિલો બટર ડેલી? ડેલી. આ પછી ડબ્બો આ તો તૈયાર જ છે જો. હા હા, એક ડબ્બો પૂરો થાય એટલે બીજો તૈયાર. વાહ, ઓરિજિનલ અમૂલ અમૂલ ઓન્લી અમૂલ. ચમચી નહીં રાખવાની બધાને, ચમચો જ રાખવાનો. ચમચો જો, એટલું કેટલું બધું નાખ્યું ઘણું આવતું, આખું ઓવરલોડેડ હતું. અને સ્લાઇડ કરીને વડાપાઉં આપણો તૈયાર. એમાં ગ્રીન ચટણી, મીઠી ચટણી, કેચઅપ ઓછો કરીએ તો મજા આવે. વાહ, અત્યારે હાર્દિકભાઈ ચીઝ બટર વડાપાઉં બનાવ્યો છે, ફૂલ સ્પાઈસી અને તીખો, ને કેચઅપ નહીં ખોજે, ને લીલી ચટણી. કહ્યું કે આપણે બટરવાળો કયો ખાતો હતો, ને આ વખતે ફૂલ લોડેડ છે. આની પ્રાઇસ કેટલી છે હાર્દિકભાઈ? 55 રૂપિયા. 55? હા 55. ચીઝ બટર વડાપાઉં ખરેખર મજા આવી ગયા છે. 55 રૂપિયા પ્રાઇસ છે. આવો વડાપાઉં તમારે ખાવું હોય તો અહીંયા અમદાવાદ તો ડબ્બો ખાવો જ પડશે. વડાપાઉં ટેસ્ટ થઈ ગયું, સમોસા પાઉં ટેસ્ટ થઈ ગયા. હવે લાસ્ટમાં રહી આપણી કચ્છની જે ફેમસ દાબેલી, જે હાર્દિકભાઈની રઘુવંશીમાં દાબેલી ફેમસ છે. હવે આપણે એનો ટેસ્ટ કરીએ. આપણી ફેમસ દાબેલી એક નંબર, આમાં કઈ ન ઘટે. કચ્છમાં વયા જશું? હલો, કચ્છની સફર સુધી. હા, આ ખાધા પછી એક બાઈટ લ્યો એટલે સીધા કચ્છમાં. આ મસાલો છે, સિંગના દાણા, અને હાર્દિકભાઈની સ્ટાઈલ. વાહ, રોજની દાબેલી આપણે કેટલી હોય છે હાર્દિકભાઈ? 700 જેવી દાબેલી. આ મસાલામાં આપણે શું શું છે? બટેટા, સિક્રેટ મસાલો, પછી કચ્છનો ટેસ્ટ, આની પ્રાઇસ કેટલી? આપણે 20 રૂપિયા. 22 રૂપિયા. આ મારા માટે બનાવી, તમારા માટે તીખી. ઓહો,
ફૂલ સ્પાઈસી. હા રેવા દે જો પછી હાર્દિકભાઈ એ થશે નહીં ને? ના ના કાંઈ નહીં થાય. ઓ વાંધો નહીં. અત્યારે જે હાર્દિકભાઈ સરસ મજાની કચ્છનો ટેસ્ટ જે દાબેલી સિંગદાણાથી ભરપૂર તમે જુઓ. હાર્દિકભાઈ થઈ ગયા બોલો ને. આ તો આમ જો આમ દેખાયું એટલે મને તો એમ કે નહીં ખવાય. ના ના નહીં લાગે. નહીં લાગે ને? નહીં લાગે. અહીંયા ઘણા બધા આપણા ઓછી દેખી બનાવી છે. આપણી સાથે જોડાઈ ગયા. તમારું પેલા નામ કયું? અશોક ઠક્કર. અશોકભાઈ ઠક્કર. અમે પોતે પણ રઘુવંશી. જય જલારામ. જય જલારામ. કેટલા ટાઈમ થી અહીંયા આવો છો હાર્દિકભાઈ? આગળ દર મહિને એક હશે. તમારું બપોર રહેવાનું હતું અહીંયા કે બીજે? મણિનગર. મણિનગર. હમણાં સિવાય તો કોઈ છે નહી. ઘણા બધા દાબેલી રવર છે અહીંયા ખાવા વાળા, પણ હમણાં જેવો ટેસ્ટ નથી. નામ એવું છે રઘુવંશી કિંગ ઓફ ધ ટેસ્ટ. આપણે તમે નાસ્તો કરી લો. મોટી એટલી બધી છે પૂરી થતા મને 5-10 મિનિટ થશે, કારણ કે આગળ મેં સમોસા પાઉં ખાધા, પછી આપણે બીજું શું ખાધું? ચીઝ વડાપાઉં. ચીઝ વડાપાઉં ખાધા. લાસ્ટમાં દાબેલી હું નિરાશા થાય, કારણ કે આનો ટેસ્ટ ના આવે. આખી ખરીદ કરવાની યાર, બધો ટેસ્ટ ફેલ કરે. દાબેલી મારી સાથે અત્યારે છે ભાગ્યેશભાઈ, પણ એ અત્યારે ફોન વિડીયોમાં નહીં આવે, કારણ કે કેમેરો પકડવો પડે એના માટે. બાકી ડાબેલીની પ્રાઇસ છે 22 રૂપિયા. અને હું તો આજ બીજી વાર આવ્યું અમદાવાદમાં, અને અને તમે ગમે ત્યારે આવો અમદાવાદમાં હાથીજન સર્કલ, જેથી તમે ડાબી બાજુ વળશો એટલે તમને હાઈવે ટચ જ દેખાશે. રઘુવંશી કિંગ ઓફ ધ ટેસ્ટ, એટલે આના જેવી દાબેલી તમને ક્યાંય મળશે નહીં. તો હાર્દિકભાઈના કોન્ટેક નંબર અહીંયા આપેલા છે, જે કોઈને ના મળે તો કોન્ટેક કરીને આવી શકે છે. મેપ લોકેશન પણ આપી દઈશ. તો આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ.